राम राम, केम छो बता? स्वागत छे नवा व्लॉगमां। जय मुरलीधर बताने, जय द्वारकाधीश। तो जो आजे आपणे ગુંદરી અને હેળી બંને પાવાનું છે, અને ચણાને તો હજી વાર છે। હવે પાણી ત્યાં ઉલારા નામી ભરાઈ જાય છે। હવે ચણાને જોઈએ, હવે જો હવે આને પાવું તો લાલ થાય, લાલ થાય ને તો હજી ઓલા ફૂલમાં જે પોપટા થતા હોય ને એ ના થાય, ફૂલ ખરી જાય। એટલે બે પાંચથી જારવી જે એવું લાગીએ તો પાવાનું, નકર પછી હવે કંઈ પાવાની કંઈ જરૂર છે નહીં। અને જો આ જીરું કંઈક આવું છે, હવે લગભગ વાંધો નહીં આવે। એક ફેર હજી પાવડર છાંટવા જો છે। હવે ઉમે વાતાવરણ ગરમ થાય, ગરમ વાતાવરણ થાય ને એટલે થીપ્સ આવે જીરાની અંદર, એટલે પ્રોફેનો અને M45 અથવા પ્રોફેનો અને એન્ટ્રાકોલ એ 2.5 કે 1/2 કિલો છાંટવો પડે। તો હવે એ પાવડર જ છાંટવાનો છે, અને જેવું બટેક આ રીતના થઈ ગયા છે, જે વહેલા લગભગ સુકાઈ ગયા છે, હવે 7-8 દી ખમીયા પછી બટેક અહીં કાઢવા જો છે। અને જો વાહ ગુંદરી છે ને એમાં પાણી પાતો તો અહીંયા જગ્યા થોડીક નબળી છે, એટલે બહુ વધી નહીં પાણી, એ બહુ યાજ્યા કહી ત્યાં પણ બહુ વધતી નથી। હવે જેવી થાય એવી પાછી વાળી થોડીક વાવી દેવું। અને જો આ જીરું તો હાલો, હવે આપણે હેડીમાં હલાલ કરવો છે બધી લાઈનનો, તો આગળ આગળ મળશું। તો મિત્રો, આપણે હેડીમાં પાણી ચાલુ કરી દીધું છે, અને જે હવે અડધી તા પીએ ગઈ છે, ટાઈમ જરીક મોડો મળ્યો વિડીયો ઉતારવાનો। પ્રથમ શરૂઆતમાં નાકાને જરીક ફૂટતા નથી, આમાં કરતો હતો એમાં સેટિંગ ના આવ્યું વિડીયો। હવે જો પાણી ધીરું પડવા માંડ્યું છે, ઓછું આવે હાલ અહીંયા। અને જો અહીંયા માં સીણા તોડે છે, લીલા સીણા હેકીને ખાવાના, કાં ભાવ્યા ખાય ને હેકી તો તોડવા લાગા, હે તોડવા લાગ ભાઈ હશે ને એને તો ખાવાનું હોય, બાકી તોડવા બોડવાનું ના હોય। મોઢું તો ભર્યું છે જોતા, હે ભાઈ મોઢું તો એ કાચા ના ખાજે હો, આખને જો અસર મસ્તી ને દેતી દે, હે તો આનું કરવું ભાઈ જાય જોઈને કેમ સીણા વીણી છે કેતા એ ભગા ભાઈ મસ્તી ના હેકાઈ ગયા છે તને એમ ના આવડે તો હાલો જો ચણા હેકા છે, લીલા ચણા અને ખાવાના હાલે છે અત્યારે। હવે જો ખાય છે ચણા, તે આજ હેકા નકર હમણાં વેત જ નતો, આજ વળી નવરાત્રી હોય છે ચણા હેકા યાર યાર ઘરના
દિલીપ ના લગન કરના વટેકા જા ભાઈ વાત નિયાથી ઉપાડ્યા છે યાર આવડા ત્યાં હે હવે 6-7 દી માં કાઠવા જ છે આ લીલા એમ કમ કમ થઈ ગયા હે લીલા તલા લગી કરવાના યાર યાર કોક કોક હે લીલા તેરી હોય કે તો અમે કોટા થઈ ગયા આપણે ભાઈ વાત ના કરી ઈ માથે દેખાય છે ને એટલે થઈ ગઈ હવે 8-8 દી પછે બટેકા કાઢી પછી એમાં મેળ આવે તો કુંદરી વાવવી છે થોડીક લીણ થઈ જાય ઓલી કુંદરીમાં તો જમાવટ ના લીધી હવે બટેકા કાઢી પછી સેટિંગ આવે ભૈયા તું શું કરનિયા હે હવે અટાણ સુધી ટોપી પહેરી રાખવાની હોય પછી જતા મોટું કર્યું કારું ઘમાડો કરતારો હાલો તો ચણા ખાવા હોય તો આવી જાય જો હવે અમારે ભવ્યને જવું છે છેટી વાળી મોટો જીરીક થઈ ના હાલ અસલ થઈ જા અસલ અસલ મોટો થઈ જા અરે ઝટકર ખંજવાર નહીં આવે સમજ્યા જોતા એ કેટલા લીટા કર્યા હાથમાં બોલ પેન હવે લેવાની જ નહીં હો હાલ પછી લઈ નાખીએ ને પછી હાલો જાય ઝટકારો જો પણ બપોરે આવતો રહેવાનું છે અને જે આંબામાં આપણે ગોળ ને દૂધનો પ્રયોગ કર્યો હતો એટલે થોડોક ફાયદો તો છે પાછું વળી આ 7-8 દી પછી પાછું વળી છાંટી દેખું એટલે મોર બહુ ખરે નહીં અને અવારુંમાં આંબાને વાંધો નહીં આવે ઝાકરું નથી ને એટલે રહે છે તો કે ઝાકરું એકદમ આવે ને તો આ થર ને થર હેઠા પડ્યા રાખે જ્યાં જોરદાર ચણાનું ફૂટાવ ને ફૂલ ફાલ કેટલા પાણી કાઢ્યા શિયાળે જ પાણી અને જઈ લ્યા ચણાનો ફાલ ચાર પાણીમાં આવા ચણા અને આ એક આમાં આમાં દાણા કેટલા હે ખબર ચારો ફોલોતા ને ત્રણ તા નહીં કરીએ જ ચાર હોય તો થોડાક ગીણા હોય બે હોય તો વડા હોય એમ તો આમાં હતા હો ચાર ચાર દાણા વાળા ત્રણ ત્રણ દાણા વાળા જે આમાં આવે કદાચ એ બબે તો લાગઠમાં હે પણ અમુકમાં ચાર ચાર ને અમુકમાં ત્રણ ત્રણ ને એવાય છે એક પાણી જળી ગયું હોત ને તો સાર દાણે વડા ત્રણ નંબર જો છેડે પાકી ગયા હે હવે અમે પાક ઉપર મેળી ગયા હે નામી ટાકે થી પાણી પાયા હતા ઈ ચણા છે આ મહેનત નું ફળ તો મળે પણ તમે હજી એક પાણી કાઢી ગયા હોત ને જો આમાં જો આવા છે ચણા શું જોરદાર ફ્લાવરિંગ આ ચણા હજી રાણું ચૂહીને થઈ ગયા હજી ને એ તું પકડતા હાથમાં ખાતર વાળું ફૂલ પડું હે એટલે થાય ખાતર વધે ને તઈ જ થાય બાકી ખાતર નાખીને જ થાય નહીં આ તો મિત્રો મસ્ત ગુલાબના ફૂલ હે આપણે લગ્નમાં વેચાતા લઈ એવું જ ફૂલ જોઈ લ્યા
આ ગુલાબની કિંમત આપણે લગ્ન હોય ને જો લેવા જાય ને તો એક એક ગુલાબના 15-15-20-20 રૂપિયા લઈ લઈએ હે. તો જોઈ લઈએ આ ફૂલ. આ ટૂંકમાં આવા તો એ ના જડે તમને. જો આ ટૂંકમાં એ કોકને એમ થાય કે આ પ્લાસ્ટિકનું ફૂલ છે ને એવું લાગે. જો કેવા મસ્ત ફૂલ છે. જો બધા એમાં જો એક પાછું એવું નમરે નબળું ફૂલ હોય બધા ઓડાણ અસલ. અને હે ને ડાયરખા ઉગી જાય પણ અટાણે ના ઉગે. ચોમાસું હોય ને ત્યારે ઉગી જાય. અને શોભા માટેનું બહુ નામી ગુલાબ છે. આ ગુલાબ ઉગી જાય હે. જે આ કયું ગુલાબ મોટું જો એવડા એવડા ગુલાબના ફૂલ થાય છે. પણ જોતા હોય તો લઈ જાયજો ડાયરખા. બાકી ઓલા હે ને આપણે વેચાતા લઈને એ ગુલાબનું કંઈ નક્કી ના હોય. એ જો હલામો છોટું આવી જાય તો તમારે તો ના આવે. બાકી નકર તો અમુક ઉગતા નથી એવા આવે હે. જો હવે અસલ આવી ગયો. જો બધા એવા જ છો જોરદાર. અને અહીંયા જો ઓલા હે આની ખેતી થાય એ ફૂંકાઈ જાય. પાણી બહુ જડે નહીં ને જે આને પાણી નામી જડે છે અહીંયા ગામડામાં એટલે એવડા થાય. જો આ 20-25 રૂપિયામાં આ જડે નહીં ખંભાળિયાની અંદર એવું એક એક ફૂલ છે જોરદાર. તો હાલો આ સાથે જ આપણે આજનો વ્લોગ એ પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળતા રહે આવા જ તમે ખેતીવાડીના નવા વિડીયો અને વ્લોગ વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખશો. તો ચાલો મળશું આના પાછળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા આવજો. તમારે વિડીયો શેના વિશે જોવો હોય તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આપણે સંજોગ હોય ત્યાં સુધી એ વિડીયો આપણે બનાવશું. જે વિડીયો તમારે જોવો હોય એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો.